અવની ટેલરિંગમાં તમારું સ્વાગત છે. પ્રિન્ટ સ્કર્ટ બ્લાઉઝ બનાવવાની રીત, આ બ્લાઉઝનું માપ લઈ, આમાંથી આ માપનું બ્લાઉઝ છે. આ મેઇન ફેબ્રિક્સ કાપડનું અસ્તર. અસ્તર પહેલાં આપણે કટિંગ કરીશું. અસ્તરમાં બ્લાઉઝના માપ લઈ આ મેઇન કાપડ આપણે આ બાજુ મૂકી દઈએ. એક બાજુ પહેલાં આપણે અસ્તર ઉપર કટિંગ કરીશું. પહેલાં અસ્તર આપણે આખું ખોલી, આ 80 પોઈન્ટનું ટૂંકી માંય છે એટલે આપણે 80 પોઈન્ટનું કાપડ હાલશે. લાંબી માંય હોય તો મીટર જોઈ. આ બાજુની ખુલ્લી સાઈડ ખાસ ધ્યાન રાખવાનું, આ બાજુની આપણે બેક સાઈડ. આ બેક સાઈડ છે એમાંથી આપણે માપ લેશું. પહેલાં માપ લઈ બધા કમ્પ્લીટ, અને પછી પોઈન્ટ મારતા જવાને માપથી, ડાયરેક્ટ માપથી જ બનાવવાનું, સીધું કાપડ ઉપર જ. સરસ અને સારી રીતથી, સહેલી રીતથી હું તમને કટિંગ સ્ટિચિંગ બધું બતાવું. અમારા અવની ટેલરિંગના વિડીયા પૂરા જોજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમને સપોર્ટ કરજો, અને કમેન્ટ તો જરૂર કરજો. કમેન્ટ કરજો તમને જેવું માપનું કેવી રીતે બનાવવાનું કોઈ પણ ન ખબર પડતી હોય અમને જણાવજો, અમને આવડશે એટલું તમને સારી રીતે શીખવશું. પહેલાં આપણે આ બાજુથી આખું ખોલી લેવાની એક ભાગ, એટલે એકના એક ભાગનું માપ લઈએ એટલે ચાર આવી જાય આમાંથી. આ એક ભાગ પાછળના બે ગણવાના, ને એક આગલી સાઈડનો, એટલે ચાર ભાગનું કમ્પ્લીટ લેવાનું. માપ આપણે હંમેશા અહીંથી અહીં સુધીનો લેવાનો, ડાયરેક્ટ અહીંથી અહીં સુધીનું, સીધું બ્લાઉઝ ઉપર જ. તમે બ્લાઉઝનો માપ લ્યો કે કોઈ પણ બ્લાઉઝનો માપ ન હોય ને બોડીનો માપ લ્યો તો પણ હાલે. એટલે આવી રીતે કમ્પ્લીટ આપણે લેવાનું. 8 ઇંચાનું આપણે કમ્પ્લીટ છે એટલે પહેલાં આ 8 ઉપડે આપ રાખી દેવાનું. ફિટિંગ સિલાઈ લેવાની, જે બહારની સિલાઈ નહીં લેવાની, જે કમ્પ્લીટ ફિટિંગ કેટલું છે ફિટિંગથી જ લેવાનું. 8 રાખ્યું છે, હવે આપણે 2 ઇંચ સિલાઈનું ઉમેરવાનું. અહીંથી 8, 32 ઇંચનું બ્લાઉઝ આપણે આખું ગણાય, અને 4 ભાગ ગણી 8ના એટલે 32 ઇંચ. હવે આપણે આનું લંબાઈ લેશું. આવી રીતથી આખું બ્લાઉઝ ગોઠવી દેવાનું, અને ઉપર શોલ્ડરથી છેક કમર સુધીનો માપ એ લંબાઈ લેવાનું. કમ્પ્લીટ આપણે આ 16 ઇંચનું છે એટલે આ બાજુથી આપણે જ્યાં પેક કિનારી છે ત્યાંથી લેવાનું. 16 છે એટલે આપણે 1 ઇંચ વધવાનું, 17 ઇંચનું. અહીંથી અહીં સુધી લંબાઈ 17 ઇંચની. એક એક માપ લેતું જવાનું, ભૂલાય પણ નહીં, અને ડાયરેક્ટ સરસ રીતથી આપણે કરી શકીએ. અહીંથી આપણે અહીંથી આ સુધીનું ગળું નીચેનું માપો કે ઉપરથી માપો, ગળું બધું હંમેશા એક જ હોય, લંબાઈ અને પછી ગળું કેટલું, ગળાનું માપ પણ આવી રીતે ગમે એ રીતથી પણ તમે પટ્ટીથી લ્યો એટલે સારી રીતથી બને, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા 6.5 છે, આમાં પણ આપણે ઉતારવા વધારવાનું, 7.5 રાખવાનું. 6.5 છે એટલે અડધો ઇંચ ઉપર, અડધો અહીંયા, બે બાજુ થઈ જાય એટલે 1 ઇંચ થઈ ગયું. સિલાઈમાં જતાં કમ્પ્લીટલી આ જેટલું છે એટલું જ આવે, વધારે કોઈને જેવું જોઈએ એવું એ પ્રમાણે માપ રાખવાનું. બાકી ડાયરેક્ટ આપણે જેટલું માપનું કે આવું કરો તો પછી આ જ પ્રમાણે આપણે રાખવાનું. ખાસ કરીને આ બધા માપ, 3 માપ આવી ગયા, હવે આપણે સીધું ડાયરેક્ટ શોલ્ડર લેવાના. શોલ્ડર મેઇન જરૂરી છે. શોલ્ડરનું માપ બ્લાઉઝ આખો સરસ રીતથી આવી રીતના ગોઠવી ને શોલ્ડર લેવાના. કારણ કે શોલ્ડર ઉપર જ આખું બ્લાઉઝ, વધારે ઘટાડે થોડું ઘણું થાય તો આપણું બ્લાઉઝ અહીંથી ફસકી જાય, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું કે શોલ્ડર કેટલું છે. શોલ્ડરનું માપ આવી રીતે જ આ બે ભેગું કરી અહીંથી આવી રીતના ગોઠવી દેવાનું, અહીંથી આવી રીતના ગોઠવી દેવાનું, એક હૂક બંધ કરી દેવાનું, અને આવી રીતનું નોર્મલ જેટલું હોય એટલું સારી રીતે આમ ગોઠવી, પછી આપણે અહીંથી અહીં સુધીનું શોલ્ડરનું માપ લેવાનું. હંમેશા ગમે તે પણ હોય લેડીઝનું જે આ બ્લાઉઝ હોય એનું માપ આપણે આવી રીતથી લઈ શકીએ. અહીં કમ્પ્લીટ આપણે 10 ઇંચનો આવ્યો છે, અહીંયા સિલાઈનું જતાં 10 ઇંચ આખું આવે છે, એટલે 10ના અડધા આપણે 5 કરવાના. 5 પોઈન્ટ મારી ને આવી રીતને આખી લાઇનિંગ લઈ લેવાની. હવે આપણે આર્મોલની પણ માપ કેવી રીતે લેશું. પહેલાં આખું ખોલી આવી રીતથી આ માપ ખાસ લેવાનું, નીચેનો કોઠાનો, કે આ માપથી આપણે શોલ્ડર આર્મોલનો અને આની લંબાઈ જેટલી હોય એટલી. અહીંથી આ પ્રિન્ટ સ્કર્ટ છે એટલે કોઈ અહીંયા સિલાઈ નથી,
એટલે આપણે બે બાજુ થોડું થોડું સિલાઈમાં અહીંયા ને અહીંયા નીચે અડધો અડધો ઇંચ જેટલું સિલાઈમાં રાખી ને ડાયરેક્ટ સીધી લાઇનિંગ લઈ લેવાની, જ્યાં કોઠાનો નીચેનો ભાગ આ ભાગ એની પણ માપ રાખવાનો છે, એટલે વધઘટ ન થાય ને આપણું બ્લાઉઝ સરસ કમ્પ્લીટ બને. હવે અહીંથી આપણે આરમોલનું જોવાનું કે કેટલા આરમોલ છે, એટલે આના આરમોલ બહુ વધારે છે એટલે આટલા રાખવાના નહીં, 6 ઇંચ જ રાખવાના વધારે વધારે, કારણ કે 6 ઇંચ બસ 6 થી 5.5 6 જ હોવા જોઈએ, વધારે 6.5 છે એટલે 6.5 નહીં રાખવાનો, તો થોડુંક આમ વધારી દેવાનું, ભલે 1/2 ઇંચ વધી જાય, કારણ કે માપથી જ બ્લાઉઝ સારું બને, પછી વધારે અહીં સુધી કરો તો એ બ્લાઉઝ સારું ન બને. કટલા ઇંચના કટલા એના શોલ્ડર હોય આરમોલ હોય એ હું પણ તમને એક વિડીયામાં આખું નોખું રીતથી બતાવીશ. અત્યારે તો આ બધો માપ કેવી રીતે લેવાય એ કમ્પ્લીટ એ જ હું તમને બતાવું છું, પછી તમારા બધા માટે ખાસ એક વિડીયો બનાવીશ કે કટલા ઇંચમાં 50 ઇંચ સુધીનું પણ બ્લાઉઝ આપણે મોટું બનાવી શકીએ, એ બધાનું હું નોખો એક વિડીયો બનાવી અને તમને બતાવીશ. એટલે વિડીયા બધા પૂરા જોજો, એન્ડ તક બહુ સમજાશે સારી રીતથી, ને ન સમજાય તો પણ કમેન્ટમાં જણાવજો. 1/2 ઇંચ વધારવું પડ્યું કેમ કે આટલું આરમોલ ન હોય એટલે, તો પણ વધારે દેવાનું. આ કોઈ પણ રીતથી માપથી સારી રીતથી બને એ જોવાનું ખાસ, પછી એના માપનું બ્લાઉઝ હોય આપણું ને એમાં થોડો ઘણો ફેર પડે તો એ આપણે સુધારવાનું, સુધારીએ તો જ આપણે સારી રીતથી થાય. અહીંયા 6.5 7 ઇંચના આટલા આરમોલ લાંબા ન હોય એટલે અહીં સુધીનું મેં તમને આરમોલ બતાવ્યા કે છેલ્લા એન્ડ સુધીના 6ના જ રાખવાના, નહીંતર 6.5 7 ના આટલા આરમોલ નહીં રાખવાનો. પછી આ નીચેનો કોઠાનો ભાગ ભલે વધી જાય તો હાલે, એટલે આ કમ્પ્લીટ આવી રીતથી બનાવવાનું. હવે આપણે આના શોલ્ડર લેવાના, શોલ્ડર આપણે આરમોલ 5ના લીધા છે, શોલ્ડર 5ના લીધા છે. હવે આ શોલ્ડર ને ગળું બે જુદા કરવાના, એટલે 1.25 3 જેટલું રાખવાનું છે. શોલ્ડર 1.25 3 જેટલા રાખીએ કમ્પ્લીટ સિલાઈનું, એટલે 1.25 3 જેટલા રહી અહીંથી. પછી આપણે આ ગળાનું માપ જોવાનું કે ગળાનું 1.25 2 ઇંચ જેટલો છે એટલે આપણે 1/2 રાખી શકીએ, અહીંથી તમારે જેટલું વધારવું એટલું રાખી શકીએ. એકદમ સરસ રીતે આવી રીતથી ગળાની ગોલાઈ આપી દેવાની. આ પાછળનો ભાગ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. એવી જ રીતે પછી આપણે અહીંથી 2 ઇંચ, જે મેં શોલ્ડરનું કહું છું આ ટક્સનું, કે 2 ઇંચ આપણે સીનું જુદું પાડી દેવાનું 2 ઇંચ જેટલું, ને પછી વચ્ચેનું લેવાનું, કે વચ્ચેનું પછી આપણે 8 ભાગ આવે એટલે 4 પોઈન્ટ મારવાનું, 2 જુદું પાડીને પછી વચ્ચો માપ લેવાનો કે કમ્પ્લીટ કેટલું આવ્યું 8નું, તો પછી 8 ના 2 4 થાય, 4 થી 8 ના 1/2 4 થાય, 4 પોઈન્ટ મારી અને અહીંથી આપણા ટોક્સ આવશે. આ ટોક્સની નિશાની પણ મારી દેવાની. અમુક પહેલી વખત જોતા હોય નવીન શીખતા હોય તો ખબર ન પડે કે ટોક્સ કેવી રીતે, એટલે હું એ પણ તમને માપ બતાવું છું કે આવી રીતે આપણે ટોક્સ લઈ શકીએ. ટોક્સ જેટલો લાંબો લેવો એટલો લેવાય, પણ આ ગળાથી ઉપર ન હોવું જોઈએ, ગળું હંમેશા ગળાથી નીચેની સાઈડમાં ટોક્સ હોવું જોઈએ. ટોક્સ કેવી રીતે કેમ લેવો, ટોક્સ આપણે લઈએ એટલે અહીંથી આપણે કમરનું ફિટિંગ સારી રીતે આવી જાય, એટલે પહેલા આપણે સ્ટાર્ટિંગમાં લઈએ સીવવામાં હું બતાવું જ છું, એટલે એકદમ પોળો લેવો, પછી થોડો થોડો કરીને અહીં સુધીમાં હાવ સાંકડો, એ રીતે ટોક્સ હંમેશા લેવાનો. આ ટોક્સની નિશાની, બે સિલાઈનું છોડીને 1/2 ભાગમાં ટોક્સ લેવાનું. આજે આ પાછળનું ગળું કમ્પ્લીટ બનાવી દીધું, બધા માપ લઈને કટિંગ કરી અને પછી આગળનો ભાગ કટિંગ કરીશું. આ ભાગમાંથી જે પાછળનો ભાગ કાપ કટિંગ કરી નાખ્યો છે, પછી આ જેવી રીતે આપણે સહેલું પડવું જોઈએ કે કાપડ ક્યાં છે, અને આ માય જે પાછ આગળનો ભાગ હવે આવી રીતથી ઉપર રાખી અને કમ્પ્લીટ આ હોય એના માપ જ સીધા લઈ લેવાના ડાયરેક્ટ અહીંયાથી અહીં સુધીના. આ પ્રિન્સ કટ છે એટલે 1/2 ઇંચ જેટલું અહીંયાથી પોળું રાખવાનું, અહીંયા અહીંથી બરોબર રાખવાનું 1/2 ઇંચ અહીં પોળો, ટક્સ આવે અહીંથી એટલું લંબાઈને બધું કમ્પ્લીટ. આ ગળું આવી રીતના જે છે એવી રીતે રાખી દેવાનું, પછી આ ભાગ આપણે હટાવી અને બધા માપ લેવાના. સાડા 5ના આના શોલ્ડર 1/2 ઇંચ વધારી દેવાના, પછી આના આરમોલ આપણે 6 ઇંચના રાખ્યા હતા એવી રીતે 6 ઇંચના આરમોલ રાખી દેવાના. આરમોલમાં 1/2 ઇંચની ગોલાઈ અહીંથી થોડુંક વધારવાનું. આ કમ્પ્લીટ આપણી જે લંબાઈ હતી એટલી જ લંબાઈ. હવે આપણે ગળાનું માપ લેવાનું કે ગળાનું જે આવી રીતના આગળના ભાગમાં છે બ્લાઉઝમાં, ખાસ ગળાનું માપી લેવાનું, એ બીજું કાંઈ વધારે ન હોય આમાં જો આગળના ભાગમાં ગળું જ જોવાનું હોય.
ગળાનું માપ તમે લઈ લ્યો એટલે આ બાજુનું જે આઈવુકની પટ્ટીને આગળની સાઈડ પણ એમાં કમ્પ્લીટ આવી જાય ડાયરેક્ટ. એટલે આપણે ગળું જોવાનું કે કેટલું આ કમ્પ્લીટલી છે. આ 6.5 જેટલું છે ના માપમાં, 6.5 હતું એટલે આમાંય આપણે 6.5 રાખશું. 6.5 એ પોઈન્ટ મારી દઉં આવી રીતથી. ને ગળું આવી રીતના આમ ગોલાઈમાં લેવાનું, અહીંથી થોડુંક સાંકડું, અહીંથી આવી રીતે ગોલાય. એટલે જે આપણે ગળું છે ને એકદમ ફિટ ન રહે ને એકદમ પોળું થાય એ ખાસ ધ્યાન રાખવાનું. જે આગળનો ભાગ કટિંગ કર્યો તો એવી જ રીતે આપણે પાછળનો કર્યો તો એવી જ રીતે આપણે આગળનો ભાગ પણ ડાયરેક્ટ સીધો કટિંગ કરી નાખશું. આ રીતે કમ્પ્લીટ માપ લઈને આ કાપડમાંથી આપણે બાંય બનાવશું. આ ટૂંકી બાંયનું કાપડ છે, ટૂંકી બાંય કરવાની છે એટલે આનું માપ બધું આવી રીતે પહેલાં માપ લઈ લે. પહેલાં આમ જોઈ લેવાનું કે લંબાઈ આની એટલી છે, આનાથી આમાં પણ વધશે થોડુંક કાપડ. પહેલાં બધા માપ લેવાના સીધા. બાયની લંબાઈ આપણે 5 ઇંચ છે એટલે 6 ઇંચ રાખવાની, 1 ઇંચ વધારી દેવાનું. 6 ઇંચ બાયની લંબાઈ રાખવાની. પછી આની મોરી જો નું માપ લેવાનું. બાઈમાં બહુ ઝાઝા માપ ન હોય પણ 5.5ની મોરી છે એટલે આપણે 5.5 રાખી અને પછી આપણે 2 ઇંચ વધારવાનું આ સિલાઈ. અહીંયા થોડુંક કાપડ કદાચ ઘટે, આરમોલ બહુ મોટા છે એટલે આ થોડુંક કાપડ એટલે અહીંયા થોડુંક 2 ઇંચનું આપણે પટ્ટી રાખી દેવાનું. આ બાજુથી વધેલું કાપડ પહેલાં 2 ઇંચ આમાં જોઈન્ટ કરીને પછી આપણે ડાયરેક્ટ અસ્તરવાળું છે એટલે પછી બાઈ જોઈન્ટ કરવાની. પછી આપણે જે આરમોલની ગોલાઈ છે એનું માપ લેવાનું આવી રીતના કે આરમોલની ગોલાઈ આપણે ક્યાં આવે, અહીંયા અહીંથી અહીં સુધીની આ ફિટિંગ સિલાઈ બાયની ને આ ગોલાઈની. આ ફિટિંગ સિલાઈ જે આ મોરીની સિલાઈથી માથેની સિલાઈ હોય આ ફિટિંગ હોય ને એનો જ માપ પણ લેવાનો કમ્પ્લીટ. એટલે આ 7 ઇંચનું અહીંયા આપણે આવે છે એટલે 7 ઇંચ રાખી અહીંયા ને પછી 2 ઇંચ આપણે આવી. પછી આપણે અહીંયાથી 6.5 ઇંચની લીધી, અહીંયા 6.5 ઇંચ કરવાના લાઈન. 3 ઇંચ અહીંયા ઉતારવાનું અહીંથી અહીં સુધીનું. 3 ઇંચ ઉતારી અને આરમોલની આપણે બાયની ગોલાઈ આપી દેવાની. અહીંથી અહીં સુધીનું 3 ઇંચ ઉતારવાના ટૂંકી બાયનું. આમ પણ તમે માપ લઈ શકો સિલાઈમાં જવા, સિલાઈનું 2 બાજુ રાખી ને આવી રીતથી પણ તમે માપ લઈ શકો આ માપ પણ. પણ આ માપનું આપણે ખબર પડે કે કેટલું કેટલા ઇંચમાં. બીજી વખત આપણે પણ બ્લાઉઝ બનાવી તો આપણે ધ્યાન મારીએ એટલે પટ્ટીથી માપ લઈ અને કરવાનું. 3 ઇંચનું અહીંથી અહીં સુધી છોડી ને પછી ગોલાઈ આપી દેવાની. આ બાયમાં એટલું જોઈન્ટ કરી અને પછી આપણે અસ્તરમાં જોઈન્ટ કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. હવે બાય કટિંગ કરીશું. આ પાછળ આગળનો ભાગ, આ પાછળનો ભાગ ને આપણે આ બાય બાયની આગળના ભાગમાં 1/2 ઇંચની ગોલાઈ આપવાની. એ જ્યાં સિવાય સ્ટિચિંગ કરીએ સીવીએ ત્યારે આપી દો આપવાની રહેશે. એટલે આ 32 ઇંચનું બ્લાઉઝ કટિંગ કરવાની રીત તમને બતાવી અમારા અવની ટેલરિંગના વિડીયા પૂરા જોજો. થેન્ક યુ.